બનાસકાંઠાના ધાનેરા ખાતે બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવારની ઉપસ્થિતિમાં કારોબારીની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે ગેનીબેને સરકારી માળખાઓનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ ડેરી મારફતે ઉમેદવારના નામ સાથે મીઠાઈના પેકેટો વહેંચણી કરી ડેરીમાં ખોટા ખર્ચા પાડવામાં આવી રહ્યા છે અને ખેડૂતોના રૂપિયાનું પાણી થઈ રહ્યું છે. કોંગ્રેસને બેઠી કરવાનો તમામ લોકો પ્રયત્ન કર્યો કહ્યું હતું. વિશેષમાં ગેનીબેને ધાનેરા તાલુકાના પાણીના પ્રશ્ન અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે હું ખેડૂતોનો પાણીના પ્રશ્નોની ચોક્કસથી સંઘર્ષ કરીને પણ પ્રશ્ન ઉકેલ લાવીશ તેમ જણાવ્યું હતું. તેમજ ફોર્મ ભરવા જઈએ ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહેવાનું કહ્યું હતું. આની ચૂંટણીમાં તાલુકા પંચાયતની સીટ વાઇઝ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન થાય, એનો રોડમેપ બને અને નીચેના કાર્યકરો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો સાથે મળીને પ્લાનિંગ કરે. બીજું કે સહકારી માળખાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે. આજે જાણવા મળ્યું કે ડેરી મારફત જે મીઠાઈ માટેના પેકેજ વેચવા અને ઉમેદવારના નામ સાથે ના આવે ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ બનાસ ડેરી એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે છે. એ પશુપાલકોની પરસેવાની કમાણી છે. એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે અને પશુપાલકોને યાદ કર્યા. પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માર નથી. એ ઠીક છે, એમને જે કંઈ કરતા હોય ને એમને મુબારક. અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પડીકા તો શું, પણ કોઈ પણ પ્રકારની લાલચમાં અમારા ધારાસભ્યો હોય અમારા આગેવાનો હોય એ કોઈ પ્રકારની લાલચોમાં આજ સુધી આવ્યા નથી. અને વિચારધારા સાથે આ લડાઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ સમાજ વચ્ચેની નથી. આ લડાઈ એક વિચારધારાની બનાસકાંઠાની અસ્મિતા માટેની છે અને બનાસકાંઠા જિલ્લાની અસ્મિતા માટેની ચૂંટણી હોય ત્યારે બનાસકાંઠાના તમામ સમાજો તમામ ધર્મના લોકો હળી મળે અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે, એમનું મનોબળ કાયમી ટકી રહે, એક ખુલ્લી તાકાતથી નીચે સુધી લોકો પહોંચે, મતદાનનું પ્લાનિંગ કરે, બુજ એજન સુધી પહોંચે એ માટે આજે અમે સલાહ સૂચન. ધાનેરા તાલુકો પાણી માટે મુશ્કેલીના સામનો કરી રહ્યો છે. અગાઉના ધારાસભ્યએ પણ પાણીને લઈને ધાનેરાથી ગાંધીનગર સુધી પદયાત્રા કરી અને રેલી નીકળવાની વાત કરી હતી પણ તે સફળ નથી થઈ. તો આપ કેટલો વાયદો કરી શકો છો? આ ધાનેરાની જનતાને ખેડૂતોને હું એટલો ચોક્કસ વાયદો અને એક બેન તરીકે ખેડૂત તરીકે મારે ખાતરી આપવાની થાય કે ખેડૂતોને પાણી નથી મળતું, સમગ્ર ધાનેરા તાલુકાને નથી મળતું. ત્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર આ સાથે મળીને કોઈ મોટા પ્રોજેક્ટ બને, કાંઈ આ એક ગામનો પ્રશ્ન હોય તો એ શક્ય બને, પણ જ્યારે આખા તાલુકાનો પ્રશ્ન છે તો એની ઠોસ મજબૂતાઈથી કોઈ યોજના બને અને યોજનાના ભાગરૂપે કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય ક્યાંક સંઘર્ષ કરવાનો હોય, ક્યાંક સરકારનો સહકાર લેવાનો હોય અને કોંગ્રેસની સરકાર બને તો પછી મોસાળમાં મા પીરસનાર હોય અને ખેડૂત દીકરી તરીકે સૌથી વેદના મને વધારે હોય. અને મારા હંમેશા જ્યારે જ્યારે પણ મેં લોકો માટે લડી એ માત્ર લડવા ખાતર કે પુત્રીને પણ દિલથી હું લડી છું. મારા વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો આ જ હતા અને ક્યાંક ને ક્યાંક એમાં અમે સફળ થયા છીએ. તો હું ભગવાનને પ્રાર્થના કરું કે ધાનેરાના ખેડૂતો માટે અમને તક મળશે તો એ પરિણામ સુધી પહોંચવા માટેના અમારા પૂરા પ્રયત્નો. ક્યુઆર કોડ આપે જે વાયરલ થઈ રહ્યો છે અને એમાં ડિપોઝિટ ભરવા માટે પૈસાની પણ વાત થઈ છે, શું છે? હા, બનાસની બેન ગેનીબેન સૂત્ર જ્યારે સાર્થક તમામ યુવાનો કરી રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લાના અને યુવાનોના લોકોની માગણી હતી કે બેન અમે તમને તન મનને ધન નોટ ને વોટ બંને આપવાના છે. ત્યારે મેં એને એ રૂપે દાન લીધું કે મારે વધારે કોઈ પૈસાની જરૂર નથી, પણ સમગ્ર જિલ્લાના લોકો જિલ્લાના યુવાનો 11-11 રૂપિયા પોતાની રીતે ફોનપે કરે અને એ પણ એક એન્ટ્રી બોલે કે બેન પાસે આટલા જ પૈસા આવેલા છે, કાલે બપોરે કોઈ એવા આક્ષેપો ન કરે કે એમને આ લોકો પાસેથી કઈ રીતે પૈસા લીધા. એટલે માત્ર એમની ઈચ્છા પ્રમાણે 11 રૂપિયા ફોનપે કરી અને ડિપોઝિટની તમામ સમાજના લોકોની મળે એટલા મૂર્તિ પૂરતી જ આવા છે. બેન, જો વાત કરવામાં આવતો હજી 15મી તારીખે ફોર્મ ભરવાની પણ જાહેરાત કરી છે, કેટલા લોકો સાથે આ ફોર્મ ભરાશે, કેવો માહોલ હશે? એ 15 તારીખે આપ કવરેજમાં હશો જ નહીં. તેમાં ચૂંટણી સમયે ત્રણ વાતો યાદ રાખી
વર્તમાન સમયમાં જે પ્રવાહ ચાલતો હોય તે પ્રવાહમાં તમારી વિચારધારાને તોડી જોઈન્ટ થવાનું કહ્યું હતું. આ પ્રસંગે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોઈ પણ રાજકીય આગેવાન કે કોઈ પણ ધારાસભ્ય લેવલનો કે લોકસભા કે જિલ્લા પંચાયત કે કોઈ પણ પદ માટે કે જે સિમ્બોલ ઉપર ચૂંટાય એના માટેના વર્તમાન સમયની અંદર ઓપ્શન 3 ને માંથી એક પસંદ કરવાનું. પહેલું ઓપ્શન એ હતું કે તમારે અત્યારે વર્તમાન પ્રવાહ ચાલે છે, ઓછી મજૂરી, આર્થિક ખર્ચો પણ ઓછો અને જે મેળવવું હોય એ સહેલાઈથી મેળવવું હોય તો ક્યાંક ને ક્યાંક વિચારધારાને ઠેસ પહોંચાડી અને જે ચાલુ પ્રવાહો છે એ પ્રવાહમાં ઘણા બધા જોઈન્ટ થઈ ગયા એમાં જોઈન્ટ થવાનું થવાય તો એ સસ્તામાં સસ્તું મળે.